મિત્રો, વાસ્તુશાસ્ત્રમાં ઘરની દરેક દિશા માટે કેટલાક નિયમો જણાવવામાં આવે છે. જો વાસ્તુના નિયમો અનુસાર વસ્તુઓ કર્મમાં રાખવામાં આવે તો ઘણો ફાયદો થાય છે. કર્મ સુખ સમૃદ્ધિ રહે છે. ખોટી દિશામાં રાખેલી વસ્તુઓ કર્મ નકારાત્મક ઉર્જા ફેલાવે છે. પૈસાની ખોટ કારકિર્દીમાં અવરોધો અને સંબંધોમાં વિખવાદનું કારણ બને છે. તેવી જ રીતે જો પૈસા રાખવામાં આવે છે અથવા ઘરની સલામતી ખૂબ જ મહત્વપૂર્ણ છે. પૈસા ઘરેણા કે તિજોરી ખોટી જગ્યાએ રાખવાથી દેવી લક્ષ્મીમાં નારાજ થઈ શકે છે. પૈસા રાખવા માટે યોગ્ય જગ્યા. વાસ્તુશાસ્ત્રમાં પૈસા રાખવા કે સુરક્ષિત રાખવાની યોગ્ય જગ્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એ પણ સમજાવવામાં આવ્યું છે કે કઈ દિશામાં પૈસા રાખવાથી આર્થિક સ્થિતિ પર કેવી અસર પડે છે. હું તમને જણાવીશ કે કઈ દિશામાં પૈસા રાખવું શુભ છે અને કઈ જગ્યા અશુભ છે તે વિડીયોમાં જણાવીશું. તો વિડીયોને છેલ્લે સુધી જોજો. ઘરના દક્ષિણ પૂર્વ ખૂણામાં ક્યારેય પૈસા કે ઘરેણા ન રાખવા જોઈએ. તેનાથી સંપત્તિમાં ઘટાડો થાય છે. બિનજરૂરી ખર્ચાઓ પણ વ્યક્તિની બચતને ખતમ કરી નાખે છે. તે દેવામાં ફસાઈ જાય છે અને તેમાંથી મુક્ત થવું મુશ્કેલ બની જાય છે. દક્ષિણ દિશામાં ધન સુરક્ષિત રાખશો તો ધનની હાનિ તો નહીં થાય પણ આશીર્વાદ પણ નહીં મળે. વ્યક્તિને તેની મહેનતનું પૂરું ફળ નહીં મળે. પશ્ચિમ દિશામાં તિજોરી કે સંપત્તિ રાખશો તો ધન કમાવા માટે ઘણી મહેનત કરવી પડશે. નાણાંની આવક સામાન્ય રહેશે. આવકમાં વધારો થવાની સંભાવનાઓ છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના ઉત્તર પશ્ચિમ ખૂણામાં એટલે કે પશ્ચિમ અને ઉત્તરની વચ્ચેની દિશામાં પૈસા રાખવું પણ અયોગ્ય છે. આમ કરવાથી પણ ધનનો પ્રવાહ વધતો નથી. તેના બદલે બિનજરૂરી ખર્ચાઓ મુશ્કેલીનું કારણ બની શકે છે. વાસ્તુ અનુસાર સુરક્ષિત અથવા ધન સ્થાન માટે શ્રેષ્ઠ દિશા ઉત્તર દિશા માનવામાં આવે છે. ઉત્તર દિશા દેવી લક્ષ્મીમાં અને કુબેર દેવ સાથે સંબંધિત છે. જો પૈસા આભૂષણો અથવા તિજોરી ઉત્તર દિશામાં રાખવામાં આવે તો ધનમાં હંમેશા વધારો થાય છે. પરિવારમાં ક્યારેય આર્થિક સંકટ આવતું નથી. મિત્રો, તમને વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો.